હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવું કઢાઈ પનીરનું શાક તો તેના માટે મેં સો ગ્રામ પનીર લઈ લીધું છે કેપ્સિકમના ટુકડા ડુંગળીના ટુકડા કરી લીધા છે હવે વઘાર માટે ડુંગળી ટમેટા કેપ્સિકમ લસણ અદરક લાલ મરચાં કાળું મરી લવિંગ તજ અને તજ લીધું છે હવે આપણે વઘાર માટે થોડુંક તેલ ગરમ મૂકીશું તો તેલ ત્રણ ચમચી જેટલું લીધું છે મેં હવે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈશું તો આપણે જે ડુંગળી છે એને કોઈ ડાર્ક બ્રાઉન નથી કરવાની હવે આપણે જે ગરમ મસાલા લીધા હતા આખા એ લઈ લઈશું મિક્સ કરી દેવાનું હવે લસણની કળી એ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો અદરકના ટુકડા નાખવાના હવે જે કેપ્સિકમ છે એને થોડુંક વઘારમાં નાખવાનું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે મિક્સ કરી દઈશું હવે ટમેટા ઉમેરી દઈશું તો ટમેટા જે છે એ થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો આમાં મેં થોડા જે કેપ્સિકમના ટુકડા નાખ્યા છે એનાથી ફ્લેવર બહુ સરસ આવે છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે ઠંડુ થાય એટલે એને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી જે પેસ્ટ છે એકદમ ક્રીમી ક્રીમી એવી બની છે હવે આપણે એનો વઘાર કરીશું તો તેના માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે જે ગ્રેવી હતી એ આપણે એમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાની હવે આપણે જે કેપ્સિકમ અને ડુંગળીના જે ટુકડા છે એ ઉમેરી દઈશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું હવે હિંગ નાખી દેવાની હળદર લાલ મરચું અને મીઠું તો મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો મિક્સ કરી દઈશું હવે એમાં થોડુંક મેં ગરમ પાણી ઉમેર્યું હતું થોડુંક ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી દઈશું મિક્સ કરી દેવાનું હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું તો આપણું ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે થોડુંક પનીર એક બે ટુકડા જેટલું ગ્રેડ કરીને નાખીશું એ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો અને પનીરના ટુકડા ઉમેરી દઈશું પનીરને તમારે ફ્રાય કરીને નાખવું હોય તો પણ નાખી શકો તો બે મિનિટ મેં એને થવા દીધું હતું ઢાંકીને હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તો તૈયાર છે આપણું કઢાઈ પનીરનું શાક તો આને તમે નાન કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણું કઢાઈ પનીરનું શાક જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા નવા વિડીયો માટે સપોર્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ